તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર રાજકોટમાં વિવાદ વચ્ચે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોહન કુંડારિયા ઉમેદવારી કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપ જુઓ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર. રાજકોટમાં જે વિવાદ વધી રહ્યો છે ક્ષત્રિય સમાજનો, અને તેને લઈને તેમની એક જ માંગ હતી કે રૂપાલાને હટાવવામાં આવે. અને આ બધાની વચ્ચે આ સમાચાર જે મળી રહ્યા છે, મોહન કુંડારિયા ઉમેદવારી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે. હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હિતલ, આ સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે રાજકોટમાં જે વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેનો અંત ક્યારે, અને આ બધાની વચ્ચે મોહન કુંડારિયા છે ઉમેદવારી માટેની તૈયારીઓ કરી રહ્યા છે. જી, ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટના સાંસદ તરીકે મોહન કુંડારિયા છે. અને સ્વાભાવિક છે કે જે પ્રકારે મોહન કુંડારિયાની ટિકિટ કાપવામાં આવી હતી અને ત્યાર પછી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી હતી અને તેના કારણે પુરુષોત્તમ રૂપાલા પ્રચાર પણ શરૂ કરી દીધો હતો, પણ જે પ્રકારે ક્ષત્રિય આગેવાનો સાથે વિવાદ થયો છે અને વિવાદ વચ્ચે તેઓ દિલ્હી પણ જવાના છે, ત્યારે તેમને આજના પુરુષોત્તમ રૂપાલા દ્વારા આજના તમામ કાર્યક્રમો તેમના રદ કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. અને આ બાજુ જોવા જઈએ તો મોહન કુંડારિયાને પાર્ટીમાંથી કહેવામાં આવ્યું છે કે ઉમેદવારી ફોર્મ ભરવા માટે એના જે કાગળિયા છે એ કાગળિયા તૈયાર કરવામાં આવે અને તૈયારી રાખવામાં આવે. આ પ્રકારની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે અને એના જ કારણે તમામ જગ્યાએ કોઈ પણ સરકારી લેણા બાકી નથી અને એ લેણા બાકી ન હોવાના સર્ટિફિકેટ મેળવવાની કામગીરી મોહન કુંડારિયા દ્વારા શરૂ કરી દેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે જો રાજકોટમાં ઉમેદવાર ભાજપ બદલવાનો નિર્ણય લે છે ત્યારે એમની જગ્યાએ મોહન કુંડારિયા એક નામ, જે અગ્રેસર નામ હોઈ શકે કારણ કે તેઓ હાલ સિટિંગ સાંસદ પણ છે. જી, તો આભાર હિતલ, આપની પાસેથી માહિતી લેતા રહીશું. તો રાજકોટમાં વિવાદ વચ્ચે આ મોટા સમાચાર સામે આવ્યા છે. મોહન કુંડારિયા ઉમેદવારી કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હવે જોવા